ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત માર્કેટ યાર્ડના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું. ચોટીલાના શિવશક્તિ કોમ્યુનિટી હોલ ખાતે ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચોટીલાના વેપારીઓની જનરલ મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ સહિત ચેમ્બરમાં જોડાવા માંગતા નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, સેક્રેટરી મુકેશભાઈ શાહ સહિત ચેમ્બરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ શાહ અને ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલકાબેન શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પંડે અને કારોબારી ચેરમેન લીલાબા ઝાલાનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વેપારી મિત્રો અને મુખ્ય મહેમાનોએ સ્વરૂચિ ભોજન કર્યું હતું. જગદીશસિંહ ઝાલા, જેડએસટીવી, ચોટીલા. શું કેશો રંજીતસિંહ, સેના માટે થઈને આજે ચેમ્બરની મિટિંગ બોલાવવામાં આવી છે? ચોટીલાની આજ ચેમ્બરની મિટિંગ જનરલ બોલાવી હતી આખી ચેમ્બરની ચોટીલા. એમાં મુખ્ય ધ્યેય એવો હતો કે વેપારીમાંથી અને ચેમ્બરના સેક્રેટરી અમારા મુકેશભાઈ શાહ, એમના પત્ની નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ બનાવ્યા એના માનમાં અને એમનું સ્વાગત, એમનું બહુમાન કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી અલકાબેન શાહ, એવા જ કારોબારીના ચેરમેન લીલાબા ઝાલા, એવા જ ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા, એનું સ્વાગત હતું. એવા જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી સુભાષભાઈ, શહેર પ્રમુખ શ્રી શૈલેષભાઈ રાજવી, જિલ્લા ભાજપના પ્રમુખ કોઈ પણ એમના કારણોસર કામમાં હોવાથી પહોંચી નથી કે બહાર હોવાથી એમના, અને મૂળ હેતુ એટલા માટે હતો કે ચેમ્બરમાંના સેક્રેટરી મુકેશભાઈ છે અને એમના પત્ની જ્યારે નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય ત્યારે ચેમ્બરનો પહેલો હક છે અને ચેમ્બરની ઈચ્છા એવી કે એમનું ભવ્ય સ્વાગત કરવું, અને એટલા માટેનો આ કાર્યક્રમ હતો અમારો.